નમસ્કાર મિત્રો, હું ધર્મેન્દ્ર મુજીદરા સ્વાગત કરું છું તમારું ગુજરાતી ચેસ ચેનલ, જેનું નામ છે ગુજરાતી ચેસ ઝોન. આજે આપણે મિડલ ગેમની એક અલગ જ ટેકનિક શીખવાની છે, જેનું નામ છે ડિકોય. ડિકોય એટલે મિત્રો કે તમને જે પીસ કોઈ જગ્યાએ સામેવાળાનો કોઈ પીસ નડતો હોય તો એને કોઈ લાલચ આપી કે સેક્રિફાઈસ આપી એને કોઈ બીજી જગ્યાએ મોકલવાની ટ્રીક છે. આ પોઝિશનમાં આપણે જોઈ શકીએ છીએ કે અહીં બ્લેક ટુ પ્લે છે, સિમ્પલ રૂક ચેકમેટ આવે છે, રૂક સીવન ચેકમેટ, પણ કોણ નડે છે તમને? ક્વીન. તો હવે અહીં આપણે ક્વીનને હટાવવા ટ્રાય કરીશું. તો સૌથી પહેલા ક્વીન એની જગ્યા છોડી દે, ભલે આપણે કોઈ પણ પીસ આપવો પડે, પણ ક્વીન એની જગ્યા છોડે તો નેક્સ્ટ મૂવમાં તમે ચેકમેટ કરી શકો. તો એના માટે ક્વીન સેક્રિફાઈસ, ક્વીન એ ફાઈવ. હવે એને ક્વીન મારવી પડશે અથવા તો ક્વીનને ત્યાંથી ખસવું પડશે, અને બંને રીતે વ્હાઇટની લોસ પાકી છે. ધારો કે ક્વીન ટેક્સ ક્વીન કરે, નેક્સ્ટ મૂવમાં તમે રૂકસી વન ચેક કરો, મેટ કરો. ચલો બીજી પોઝિશન એવી દેખાડો. મિત્રો આ પોઝિશનમાં બ્લેક ટુ પ્લે છે, અહીં નાઇટ ઇવન થી ચેકમેટ થઈ રહી છે, પણ એમાં આપણને રૂક નડે છે. અહીં બ્લેક ક્વીન સેક્રિફાઈસ કરશે, ક્વીન ડી થ્રી, રૂક ટેક્સ ક્વીન, ચેક છે એટલે મારવું પડશે, અને નેક્સ્ટ મૂવમાં ચેકમેટ. હવે હું તમારી સામક્ષ પોઝિશન મૂકીશ, તમારે વિચારવાનું છે વિડીયો પુશ કરીને અને આન્સર મારા આન્સર સાથે કમ્પેર કરવાનો છે. ચાલો શરૂ કરીએ. બ્લેક ટુ પ્લે છે, તમારે વિચારવાનું છે, હું તમને તરત જ આન્સર આપું. રૂક ડી વન, ચેક, કિંગ થી રૂક મારે તો ક્વીન ઇન્ટુ બિશપ ચેકમેટ, અને જો ક્વીન થી રૂક મારે તો ક્વીન એફ ટુ ચેકમેટ. વ્હાઇટ ટુ પ્લે છે, અહીં તમે વિચારી શકો છો, ફર્સ્ટ મૂવ છે જી ફાઈવ, ચેક, કિંગ પાસે કોઈ ઓપ્શન નથી એટલે કિંગને ડિકોય કરવો છે આપણે, અને નેક્સ્ટ મૂવમાં ક્વીન ચેક. બ્લેક ટુ પ્લે છે, આન્સર છે આપણે અહીંયા ક્વીન નડે છે, કેમ કે ક્વીન ચેક અને નેક્સ્ટ મૂવમાં નાઇટ ચેકે મેચ થાય છે, ક્વીન ઇન્ટુ જી ટુ મેચ થાય છે. રૂક સી વન, ક્વીન પિન થઈ ગઈ, એબ્સોલ્યુટ પિન, ક્વીન ઇન્ટુ રૂક મારે, ક્વીન એફ થ્રી ચેક, કિંગ જીવન જાય તો નાઇટ એસ થ્રી ચેકમેટ, અને રૂક વચ્ચે લાવે તો પછી ક્વીન ઇન્ટુ રૂક ચેકમેટ. બ્લેક ટુ પ્લે છે, આન્સર છે ક્વીન સેક્રિફાઈસ, ક્વીન એચ વન ચેક, કિંગ થી મારવું કમ્પલસરી છે, બિશપ ચેક, કિંગ ફોર્સ જીવન, રૂક ડી વન ચેકમેટ. ચાલો વિચારો, વ્હાઇટ ટુ પ્લે છે, કોને ડિકોય કરવાનો છે? આન્સર છે રૂકને ડિકોય કરવાનો છે, રૂક ખસી જાય તો આપણે બિશપ ચેક થી એની મેટ કરી શકીએ છીએ. તો ક્વીન સેક્રિફાઈસ, રૂક થી મારવું કમ્પલસરી છે, કિંગ ને કોઈ જગ્યા નથી, બિશપ ડી ફાઈવ ચેક, રૂક વચ્ચે આવશે તો બિશપ ઇન્ટુ રૂક ચેક, અને પાછી ક્વીન મળી જશે, ક્વીન થી મારવું પડશે, મેટ છે એટલે, અને પોન ઇન્ટુ ક્વીન, ફાઇનલી વ્હાઇટ વિન. મિત્રો ઘણી વખત એવું બને છે કે આપણા જ પીસ આપણને નડતા હોય છે, તો એના માટે મિડલ ગેમમાં એક બીજી ટેક્ટિક્સ આપેલી છે, જેનું નામ છે લાઇન ઓપનિંગ. હવે આપણો પીસ કયો નડે છે આ પોઝિશનમાં, કે મારે રૂક જો અહીંયા આવી જાત તો હું નેક્સ્ટ મૂવમાં અનસ્ટોપેબલ ચેકમેટ કરી શકું છું, પણ રૂક લાવવામાં મને મારો જ બિશપ નડી રહ્યો છે તો સૌથી પહેલી મૂવ બિશપ સેક્રિફાઈસ કરીશું, બિશપથી બિશપ ફ્રીમાં આપીએ છીએ. હવે બિશપ ટેક્સ બિશપ નહીં મારે તો બે એટેક થયા છે નાઇટ અને બિશપના, એટલે મારશે એને. નેક્સ્ટ મૂવમાં રૂક એચ વન, અને હવે વ્હાઇટ કોઈ પણ સંજોગોમાં એની ચેકમેટ બચાવી નથી શકતો. આ પોઝિશનમાં વ્હાઇટ ટુ પ્લે છે,
હવે વ્હાઇટ ને આ ક્વીન ઇન્ટુ h7 ચેકમેટ દેખાય છે, પણ એમાં બ્લેક ની ક્વીન અહીં છે જે સપોર્ટ કરે છે, તો એની લાઈન ક્લોઝ કરવા માટે પેલા રૂક સેક્રિફાઈસ કરશે. જો બ્લેક ક્વીન થી રૂક મારે તો નાઇટ ફોર્ક માં ક્વીન મળી જાય છે, જે ફોર્ક નું ચેપ્ટર આપણે આગળ જોઈ ચુક્યા છીએ, તમે ના જોયું હોય તો ફરી જોઈ લેજો. અને પોન થી જો રૂક મારે તો પછી ક્વીન ઇન્ટુ h7 ચેકમેટ થાય છે. તો આ હતી લાઈન ક્લોઝિંગ ની ટેકનિક. હું તમને પોઝિશન મૂકું છું, આન્સર તમારે વિચારવાનો છે. હવે ચાલો અહીં વ્હાઇટ ટુ પ્લે છે, આન્સર છે રૂક g7, કારણ કે ક્વીન ઇન્ટુ h7 ચેકમેટ છે. જો ક્વીન થી રૂક મારે તો તમને નેક્સ્ટ મૂવ માં ક્વીન મળે છે, અને નાઇટ થી જો રૂક મારે તો ક્વીન ઇન્ટુ h7 ચેકમેટ થાય છે. લાઈન ક્લોઝિંગ ને મળતી જ એક બીજી ટેકનિક છે, જેને કહેવાય છે સ્ક્વેર વેકેશન. આપણે કોઈ આપણો પીસ સ્ક્વેરમાં અડચણરૂપ હોય તો એને કેવી રીતે દૂર કરવો. અહીં મને ક્વીન થી g7 ચેકમેટ દેખાય છે, પણ બબ્બે રૂપ મારા એ જ લાઈનમાં છે. તો સૌથી પહેલા એક રૂપ સેક્રિફાઈસ કરીશું, જેમાં રૂપ થી રૂપ કે ક્વીન થી રૂપ કોઈ પણ મૂવ કરે એ મારે, એટલે નેક્સ્ટ મૂવમાં ક્વીન ઇન્ટુ h7 ચેક. હવે જો એ કિંગ થી મારે તો પણ ક્વીન g7 ચેકમેટ, અને નાઇટ થી મારે તો પણ ક્વીન g7 ચેકમેટ થાય. અહીં તમારે વિડીયો પુશ કરીને વિચારવાનું છે વ્હાઇટ ટુ પ્લે છે, કયો સ્ક્વેર તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે. જુઓ આન્સર છે રૂક સેક્રિફાઈસ, રૂક f8 ચેક, ક્વીન નો સપોર્ટ છે, કિંગ નહીં મારી શકે, બિશપ થી મારવું કમ્પલસરી છે. નેક્સ્ટ મૂવમાં ક્વીન f7 ચેક, કિંગ એ ખસવું પડશે, અને ક્વીન d7 ચેકમેટ. તો આ હતું સ્ક્વેર વેકેશન. હજી પણ એક ટેકનિક તમને બતાવી દઉં છું, સ્મોધર્ડ મેટ નામની એક ચેકમેટ હોય છે. સ્મોધર્ડ મેટ એટલે શું, કે કિંગ પોતાના જ પીસથી આજુબાજુમાં ઘેરાયેલો હોય અને કોઈ ચેક આપે તો કિંગને ક્યાંય પણ ખસવાની જગ્યાએ એના જ પીસ નડ્યા કરે, એને કહેવાય સ્મોધર્ડ મેટ. ઘણી વખત સ્મોધર મેટ બનાવવાની હોય છે, કેવી રીતે ક્રિએટ થાય છે એ આપણે જોઈશું. અહીં બ્લેક વિનિંગ પોઝિશનમાં છે, કેમ કે બ્લેક પાસે બે રૂક અને ક્વીન છે, જ્યારે વ્હાઇટ પાસે ક્વીન રૂક અને નાઇટ છે. તો જો ગેમ એન્ડ ગેમ સુધી ચાલે તો બ્લેકની વિનિંગ પાકી છે. પણ અહીં વ્હાઇટ સ્મોધર મેટ શોધી કાઢે છે, તો કેવી રીતે કરે છે. સૌથી પહેલા ક્વીન e6 ચેક, જો કિંગ f8 ઉપર જાય તો ક્વીન f7 ચેકમેટ છે, તો અહીં એને જવું પડશે કિંગ h8 ઉપર. નેક્સ્ટ મૂવમાં નાઇટ f7 ચેક આવશે, કિંગ પાસે એક જ ઓપ્શન છે કિંગ g8. પછી નાઇટ અને ક્વીન નો ડબલ ચેક આવશે, જ્યારે ડબલ ચેક હોય ત્યારે મારી ના શકાય, કિંગ જ મૂવ કરવું પડે. એટલે કિંગ અહીં જો આવશે તો પાછી ક્વીન f7 ચેકમેટની થ્રેટ છે, અને કિંગ કોર્નરમાં જશે તો નાઇટના સપોર્ટથી ક્વીન સેક્રિફાઈસ કરવાની છે, એટલે કિંગ એને મારી નહીં શકતો, રૂકથી મારવું કમ્પલસરી થઈ ગયું, અને નેક્સ્ટ મૂવમાં નાઇટ f7 ચેકમેટ છે. તો આ હતી સ્મોધર મેટ. મિત્રો બ્લેક ટુ પ્લે છે, બરોબર વિચારજો, તમારા માટે બહુ જ સરસ પઝલ મૂકેલી છે. 7 મૂવમાં ચેકમેટ કરી શકે છે બ્લેક સ્મોધર મેટની મદદથી. ચલો આન્સર હું આપું છું, કેમ કે બહુ જ ડિટેલમાં છે. તમે વિડીયો પોસ્ટ કરીને 10-15 મિનિટ વિચારજો પહેલા, પછી આગળનો આન્સર જોજો. તો સૌથી પહેલી મૂવ છે બિશપ ટેક્સ f2 ચેક, જો કિંગ ખસી જાય h1 ઉપર તો બીજી બે મૂવમાં ચેકમેટ થાય છે, નાઇટ g3 ચેક, એને કમ્પલસરી મારવું પડે, અને ક્વીન h5 થી ચેકમેટ થાય છે. તો કિંગ ના ખસે તો એની પાસે બીજો રસ્તો છે રૂક થી બિશપ ને મારવાનો. તો આ થઈ તમારી ફર્સ્ટ મૂવ, બિશપ ઇન્ટુ f2 ચેક, વ્હાઇટ ને રૂક ઇન્ટુ f2 કર્યું. હવે સેકન્ડ મૂવ ક્વીન c1 ચેક. હવે અહીં તો એક જ ઓપ્શન છે રૂક વચ્ચે નાખવાનું. થર્ડ મૂવ છે ક્વીન e3 ચેક,
હવે પાછી એ પોઝિશન જો રૂક વચ્ચે નાખે તો ક્વીન ટેક્સ રૂક છે, કિંગ અંદર જાય અને ક્વીન F1 થી મેટ થાય છે. અહીં કિંગ H1 ફોર્સ શું છે? નાઇટ F2 છે. હવે જો રૂક થી નાઇટ મારે તો ક્વીન છે રૂક ને વચ્ચે આવવું પડે અને ક્વીન ઇન્ટુ રૂક મેટ થાય, એટલે કિંગ ને પાછો G1 ઉપર જવું પડે. પછી નાઇટ H3 ડબલ છે, ક્વીન અને નાઇટ નું ફોર્સ શું છે? કિંગ H1. હવે છે ક્વીન સેક્રિફાઈસ, રૂક થી ક્વીન ને મારું કમ્પલસરી, નાઇટ F2 ચેકમેટ છે. તો મિત્રો આ હતી મિડલ ગેમ ની અવનવી ટેક્ટિક્સો. હવે પછી મારા વિડીયોમાં તમને ઓપનિંગ જોવા મળશે, અલગ અલગ ઓપનિંગ્સ વિશે આપણે શીખીશું, જેમાં સ્કેન્ડિનેવિયન, કેરોકાન ડિફેન્સ, સિસિલિયન ડિફેન્સ, બધી ઓપનિંગ્સ, બહુ બધી ઓપનિંગ્સ હોય છે ચેસમાં. તો બધી શીખવાની જરૂર નથી, પણ જે ઓપનિંગ તમારે રમવાની હોય એની પાછળ તમારે વધારે મહેનત કરવાની જરૂર છે. તો ચાલો જલ્દીથી મળીશું. વિડીયો પસંદ આવે તો લાઇક અને સબસ્ક્રાઇબ જરૂર કરશો. ગુજરાતી ચેસ ઝોનમાં તમારું બધાનું સ્વાગત છે અને જલ્દીથી મળીશું. જય હિન્દ, જય ગુજરાત.